सहजान स्वामी महाराज ने जय, अक्षर पुरुषोत्तम महाराज ने जय, स्वामी श्री शास्त्री जी महाराज ने जय, स्वामी श्री योगी जी महाराज ने जय, प्रगट गुरुहरि परम पूज्य हरिप्रसाद स्वामी महाराज ने जय जय जय, प्रत्यक्ष धाम धामी मुक्तों ने जय जय जय, आत्मीय समाज ने जय जय जय, दासना दास तवानी जय जय जय, आजना मंगलकारी जल जलनी पर्वनी जय जय जय। जारे जारे जल जलनी नो उत्सव आवे छे त्यारे त्यारे अचूक गुरुहरि स्वामीश्रीनी तेवो ज प्रतिष्ठा करेला ठाकुर जी प्रत्येनो जे कल्पनातीत भक्ति भाव के दासत्व एनु दर्शन करावता प्रसंगोनी सहस्मृति थाय छे। अने एमाय शिरमोर प्रसंग के मारी दृष्टिए स्वामीजी ने बेज वस्तु बहु वाला में वाली थी। भक्तों तो वाला था ज, आपणे बधा पण वाला खूब हता एमने ने छीए आजे भी छीए अने वाय पण स्वामीजी पोते ठाकोरजी थी एटले अक्षर पुरुषोत्तम महाराज थी नी जे चल मूर्ति होय थी एक क्षण पण अळगा पोते रही शकता नहीं। अने बीजू ज्ञान यज्ञ दरी शास्त्रीजी माने योगीजी महाराज एनी स्मृति वगर त्रणे अवस्था में एमणे एवुं दर्शन करायुं छे के एनाथी अळगा पोते रही सकता नहीं। एटले हजू तो ठाकोरजी ने जल जिल्लावणनुं थाळ आरती बधी विधि बाकी छे अने आजनो दिवस प्रवचन करवानो दिवस नथी एवुं हुं पर्सनली मानुं छुं। कारण के आई एम अक्षर में आजे ज दिव्यांग भाईए सरसनु एक भजन रिलीज कर्युं छे एमां शुरुआत में स्वामीजी नी जलजलनी एकादशी ना बे त्रण सूत्रों एमणे मूक्या छे। एमां स्वामीजी निष्ठानी ने निर्दोष बुद्धिनी ज वात करे छे। आजे बपोरे हूँ जोतो तो यूट्यूब पर त्यारे एना दर्शन थया एटले स्वामीश्रीए पोते आ धरा परनी हरिधामनी धरती परनी एमनी देहलीला संकेत लीधी आने कदाच 53 કે 54મો दिवस छे। पण स्वामीश्री खरेखर भले स्थूल दृष्टि अगोचर थया छे पण सौना अंतर में सौना घर मंदिर में सौनी पूजा में अथवा ज्यां ज्यां पण एमने संभारीए त्यां ए प्रगट थया छे। एटलुं नहीं प्रत्यक्ष थया छे। एनो एक ज दाखलो आपीने मारी सेवा पूरी करूँ के प्रेम स्वामीजीनी अनुमति लईने अमे अस्थि कलशनुं पूजन करवानो पूना अने औरंगाबादनो प्रोग्राम गोठवेलो। पूनामां 29મી એ રવિવાર હતો એટલે રવિવારે સવારે એક સરસની જગ્યા છે ત્યાં વિમાનનગરમાં એના ટેરેસમાં મંડપ પરમનન્ટ બાંધેલો જ છે ત્યાં અમે ઘણી વખત ગુરુ પૂર્ણિમા અને શરદ પૂર્ણિમાના ઉત્સવો કરેલા છે અને જે તે પ્રાદેશિક સંતો પણ આવેલા છે। આ વખતે મારી જોડમાં મહાપૂજા ખાસ કરવાની હતી એટલે આનંદ સ્વરૂપ સ્વામીજીને પ્રેમ સ્વામીએ મોકલેલા। હવે આ વાત 29મીએ સવારની છે। 28મીએ રાત્રે એટલે 12 કલાક પહેલાં લગભગ 12 કલાક પણ નહીં 6 કલાક પહેલાં રાત્રે એક હરિભગત છે, હરિભગત નથી એ તો પરોક્ષના ભગત છે પણ ખૂબ ભક્તિભાવવાળા છે અને એ એમની સોસાયટીમાં એમના કુટુંબ સાથે દર રવિવારે અને દર એકાદશીએ પ્રભાત ફેરી કાઢે
નાની બાબા ગાડીમાં ઠાકોરજીની જગન્નાથજીની મૂર્તિઓ પધરાવે અને આખી સોસાયટીમાં સવારે છ થી સાડા સાત સુધી દોઢ કલાક સુધી એવી રીતે પ્રભાત ફેરી કાઢે અને એકાદશી બહુ જ ભક્તિભાવથી કરે છે. મારા ખ્યાલથી નકોડી એકાદશી કરે બધી જ. હવે એણે સ્વામીજીના કોઈ દિવસ દર્શન કર્યા નથી. રજનીશભાઈ પંડ્યા જે અત્યારે તો વડોદરા છે પણ તે પુના એમની સોસાયટીમાં રહે એટલે એમને બોલાવેલા અને વાતચીત કરીને સ્વામીજીની મૂર્તિના દર્શન કરાવેલા. અને એક વખત અમારો ઉતારો રજનીશભાઈ ત્યાં હતો એ સોસાયટીમાં, એટલે મેં જોયું તે દિવસે એકાદશી હતી, મેં જોયું કે આ સરસના ભક્તરા છે, એટલે મેં એમને એક બે વખત આગ્રહ કરેલો કે તમે હરિધામ આવો અથવા સ્વામીજીનો અહીંયા પ્રોગ્રામ થાય ત્યારે આવજો. સંજોગોવશાત એ દિવસોમાં સ્વામીજીનો તો પ્રોગ્રામ ન થઈ શક્યો, પણ એ ભાઈ એ સુનંદાસ એમનું નામ, એ સાઉથ ઇન્ડિયન કે આંધ્રપ્રદેશના છે. એમને ઘરે એટલું બધું સરસ એક અલગ રૂમ છે, એમનો બ્લોક મોટો છે, પણ એમાં જગન્નાથજીની મૂર્તિઓ આબેહૂબ જ્યાં જગન્નાથપુરીમાં છે એવી જ રીતે ભક્તિભાવ કરે, પાંચ ટાઈમ આરતી કરે, પ્રસાદ ધરાવે, બધું જ પાકું. હવે એને અમે રજનીશભાઈ પંડ્યા અહીંથી કેવડાવેલું, ફોન કરેલો, મેં પણ એમને કહેલું કે તમે આ રીતે અસ્થિ કલશ છે તો એમાં પૂજન છે તો એમાં આવજો તમે. હવે એ પોતે એમની ફ્રેમો જુદી જુદી સાઇઝની બનાવે છે, એની ફેક્ટરી છે નાની, અને રોજ સવારે 9 વાગ્યાથી સાંજે રાત્રે 8 વાગ્યા સુધી એ રોડ પર બેસે ટેમ્પો લઈને. પરમિશન એણે લીધેલી છે અને એને કોરોનાના ટાઈમમાં 8 વાગ્યા કર્ફ્યુ શરૂ થઈ જાય એટલે 8 વાગ્યાનું બધું બંધ થઈ જાય. અને રવિવારે તો એનો ખાસ ધંધો ચાલે એટલે એને મનમાં વિચાર કર્યો કે દાસ સ્વામીએ કહ્યું છે, પંડ્યાજીએ કહ્યું છે, સ્વામીજી દિવ્ય સ્વરૂપે અસ્થિ કલશ રૂપે પધારે છે, મારે જવું કે ના જવું એ દ્વિધામાં હતા. સૂઈ ગયા રાતે. રાત્રે એને પ્રેમસ્વામી સ્વામીજીએ દર્શન આપ્યા અને એ જગ્યા બેનર, હવે એણે તો બેનર તો અમે સવારે લગાડ્યું, બેનર દેખાય, આનંદ સ્વરૂપ સ્વામી દેખાય, સેવક દેખાય, બધા હરિભક્તો દેખાય અને સ્વામીજી પોતે દેખાય. એટલે સ્વામીજીને કહ્યું કે હું કાલે આવવાનો છું, તું આવજે. એટલું જ નહીં પણ સ્વામીજીએ એટલે એ તો દંડવત કરવા માંડ્યો, સપનામાં દંડવત કરવા માંડ્યો. એને પહેલાં તો વિચાર આવ્યો કારણ કે એમના ગુરુજી જે થઈ ગયા વૃંદાવનમાં એમનો ફેસ લગભગ સ્વામીજી જેવો, એટલે એને એમ થયું કે આ મારા ગુરુજી છે. એટલે પણ નહીં, ફરી એણે સ્વપ્નામાં કન્ફર્મ કર્યું કે નહીં નહીં આ તો કે દાસ સ્વામી અને રજનીશ પંડ્યાના ગુરુજી છે અને જેમનો દર્શન કરવાનો આગ્રહ કરવા આ લોકો કહેતા હતા. એટલે એને તો એકદમ જ દંડવત કરવા માંડ્યા સ્વપ્નામાં. તો સ્વામી એને પ્રેમસાહેબ મોહનથાળ જમાડ્યો. પછી પપૈયું હતું એ કે આવો મોહનથાળ મેં જિંદગીમાં ચાખ્યો નથી. સપનામાં જે મોહનથાળ જમાડ્યો એની જાગ્રતમાં એ વાત કરે છે કે એનો ટેસ્ટ આવો મોહનથાળ મેં ચાખ્યો નથી અને આવું પપૈયું મેં જોયું જ નથી કે આટલું સરસ પપૈયું. અને એ પ્રમાણે એને દર્શન આપ્યા એટલે એને સવારે નક્કી કર્યું કે મારા ધંધાનું જે થવાનું હોય થાય, મારે જવું જ છે આ કાર્યક્રમમાં કારણ કે સ્વામીજીએ મને ઉનકા બોલાવવા આવ્યા હે. એટલે આવ્યા અને સીધા આવીને દંડવત કરવા માંડ્યા. હું વિચારમાં પડ્યો, પછી કશું કહ્યું નહીં, બધો પ્રોગ્રામ પૂરો થઈ ગયો. એને અંતરમાં એટલો બધો ઉમળકો કે હું કંઈક કહું પણ બધો પ્રોગ્રામ ચાલતો હતો એટલે બધું પ્રોગ્રામ પતી ગયો અને મહાપ્રસાદની તૈયારીથી આરતી બી થઈ, એણે આરતી ઉતારી સામેથી લઈને. પછી એ બેસી ગયા અને એની આંખમાં આંસુ જાય અને 25-30 જણને ભેગા કર્યા, અમે બે સંતોને બેસાડ્યા કે આ આખા દર્શનની એણે વાત કરી. અને આ પ્રમાણે આપણે તો એવા ભાવથી જ કરતા હતા કે સ્વામીજી અસ્થિ કળશ રૂપે દિવ્ય સ્વરૂપે પધાર્યા છે, પણ પરોક્ષના ભક્ત જેણે એક વખત સ્વામીજીના દર્શન નથી કર્યા, કારણ કે પ્રાર્થના બી નથી કરી, કે જે કોઈ એવો કોન્ટેક્ટ નહીં એનો, અંતિમ વિધિનો બી એને દર્શન નથી કર્યા, પણ એની જો ભક્તિ સાચી હતી જગન્નાથજી પ્રત્યેની તો એના ગુરુએ કે ઈષ્ટદેવે સ્વામીજીમાં દર્શન આપ્યા. અને એને હવે એને થયું કે મારે હરિધામ તો આવવું જ છે ને અઠવાડિયું રહેવું છે, પરિવાર સાથે હું આવીશ, મૂકું ચોક્કસ બધારો. તો મારો કહેવાનો ભાવાર્થ એ છે કે એ પરોક્ષના
ने जो दर्शन आपी अने एने आवी सूझ आपता होय एने आवो अलौकिक अनुभव करावता होय तो आपणे तो एने खोळे बैठेला छीए, आपणे तो एवुं दिलथी माननारा छीए। अने ए जल दिल्लीना कीर्तनमां स्वामीजीनी जे पंक्तिओ मूकी छे એમાં સ્વામી એક જ વાત કહે કે જળજીનું ઉત્સાહ શેના માટે છે, નિષ્ઠાની દ્રઢતા માટે છે અને નિર્દોષ બુદ્ધિની દ્રઢતા માટે છે। તો વધારે કાંઈ વાત ન કરતાં ગુરુરી સ્વામીજીએ અહીં જ બિરાજીને ગુરુપ્રસાદ સ્વામીએ જે સ્મૃતિ કરાવી, અદ્ભુત ગોષ્ઠી લગભગ પોણો કલાક કલાક સુધી કરેલી છે અને અદ્ભુત ગોષ્ઠી એ ચિરંજીવ આપણે માટે છે। આજે પણ આપણે અનિર્દેશથી શરૂઆત કરી અને જ્યારે સ્વામીજીની પાલખીને લઈ ગયા અને તે તો સાક્ષાત સંતોએ બી ત્યાં સ્વામીજીને પધરાવી દીધા, તો મને ને આપણને બધાને એવો અનુભવ કે સ્વામીજી ખૂબ રાજી છે અને ઉત્સવ ઉજવો એમાં હું હાજરી છું છે જ મારી એવી પ્રતીતિ બધાને કરાવી। તો આ તો દરેકે પોતાના હૈયા પર હાથ મૂકીને ભજન કરવાનું છે, સ્વાધ્યાય કરવાનું છે, અંતર્દૃષ્ટિ કરવાની છે અને પ્રાર્થના કરવાની છે। હું તમને કહું છું પણ મારે પોતે એવું માનવાનું છે કે પ્રસંગે પ્રત્યક્ષ માનવા, પ્રત્યક્ષ એ હાજરા હજુર છે તો એકાંતમાં પણ એને ગમતા એવા જ સંકલ્પ ભાવને ક્રિયામાં હું જઈ શકું, બીજા કરી જ ન શકું, એ મારે દ્રઢ કરવાનું છે। સૌથી પહેલું તો આજના પ્રસંગે પ્રાર્થના છે કે જેવું આપણે સ્વામીજીને 5 ફૂટ 7 કે 7.5 ઇંચની મૂર્તિમાં જોતા હતા એ હવે વ્યાપકમાં અણુએણુમાં ના જોવાય તો કાંઈ વાંધો નહીં, એ તો બહુ ઊંચી સ્ટેજ છે, પણ આપણી આસપાસ આપણા મંડળમાં આપણા ઘરમાં કે અમારે હરિધામમાં જે આપણી પાસે સંતો મુક્તો નાના મોટા આવે એ પ્રસંગે એનામાં સ્વામીજી આપને જોઈ શકીએ, આપને પ્રત્યક્ષ જ માનીને ઉત્સવ ઉજવીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ। તો એ સ્વામીજી આપ અક્ષરધામમાં બેઠા છો એવા જ અહીં બેઠા છો, અક્ષરધામના તખત પર પણ આપ જ હતા ને આપ જ છો અત્યારે, અને ભલે દાસત્વ હોય મહારાજ જોડે, ગુણાતીત સ્વામી જોડે, શાસ્ત્રીમાં યોગીમાં જોડે આપનું દાસત્વ તો હોય જ, પણ એવા ને એવા આપ અમારા હૃદયમાં પણ બિરાજમાન છો અને અહીંયા પણ બિરાજમાન છો જ અત્યારે ઉત્સવમાં, અને અમારી સૌની પ્રાર્થના સાંભળી રહ્યા છો અને ભક્તિને આગળ તલ સ્વીકારી રહ્યા છો। તો હવે આપે અમને જે વડીલો આપ્યા છે એમની ગોદમાં બેસી અને હા ગડતલને હોલા ઉપાડ કરી અને આપે હિન્દીમાં જે 2 મહિના પહેલાં સર્વનમન સ્વામી અને પેલા ભાઈને ગોષ્ઠી કરેલે એ બે જ વસ્તુ અમે કરીએ, હું પહેલાં એ કરું મારા જીવનમાં કે કિસી કી માથા ઘૂંટ મેં નહીં પડને કા, એમાં બધું જ આવી ગયું, અને દાસ કા દાસ હોને મેં કોઈ કમી નહીં આને દેને કા, હે સ્વામી તમે અમને ફોકસ કરવામાં, બેટરી મારવામાં, જાગૃત કરવામાં કશું જ બાકી નથી રાખ્યું, એ અમે સિન્સિયરલી ખરેખર આપને હું જે કહું છું સૌથી પહેલાં હું એવી રીતે પ્રત્યક્ષ અને પ્રગટ માની અને જીવન જીવી શકું, અહીંયા આવેલા બધાને જે નથી આવી શકે બધાને એવી પ્રત્યક્ષપણાની પ્રસંગે પ્રતીતિ આપ કરાવો એવી પાત્રતા મારી ને અમારી સૌની થાય, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની જય। આજના દિવસે શાસ્ત્રી સ્વામી રેકોર્ડ બ્રેક 15 દિવસ ક્યારેય બહાર ન રહે, પણ એ પણ એમનું પણ સ્વાસ્થ્ય ખૂબ સારું રહે અને સૌ વડીલ સંતોનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે, ને હમણાં ડેન્ગ્યુ ને ચિકનગુનિયાનું બધું વાવાઝોડું ચાલ્યું છે, હવે તો વાવાઝોડું સમી ગયું છે, પણ બધાની તબિયત ખૂબ સ્વાસ્થ્ય સારી રહે અને સ્વામીજી અને ઠાકોરજી પ્રત્યેની આવીને આવી ગુરુ ભક્તિ અને પ્રભુ ભક્તિ નિરંતર ખાલી જળજીલની એકાદશી પૂરતું નહીં પણ 365x24 hours આપણે કરતા થઈએ, એ જ પ્રાર્થના સહજાન સ્વામી।